सौथी विशिष्ट अने सौथी वधारे भूखा काटतो दाखलो तुमने सैम्पल आप्यु के भाई चलो आ एक सैम्पल छे अने तमारा आमा असरकारक अवरोध शोधवानो छे। एक काम करी आना थोड़ुक व्यवस्थित दूर अहींया तो फिजिक्स एक नियम छे के तमे जेटलू सारू दौड़शो ने एटलू सारू समझशो अने एटला सारा दाखला सॉल्व करशो। तो आ समग्र आकृति ने हूँ थोड़ुक व्यवस्थित दौड़ दऊं जी तुम्हें जवाब जल्दी आई सके। तो जो ही सको चुक मैं आई थी नाम आके कोई व्यक्ति ऐसी ना अपने शुरुआत करे छे मारे जवाब ए और बी बच्चे सुधानो छे बरोबर छे क्यों सु ना हां दूजो अंदर जाइए ए1 बी1 ना तुम्हें गमे ते आपी सको छो तुम्हारी सरलता होने ऊपर गया ए2 बी2 आगड़ आया ए3 बी3 कोई व्यक्ति ए बी सी डी नाम भी आपे तो अपन चले आखा डायग्राम ने अपने बैटरी थी कनेक्ट कर दी। चलो यहां आपने एक बैटरी जोड़ी छे बैटरी नु ईएमएफ ई तो सौथी पहला आ दाखला ने समझवा माटे कितना वोल्टेज आपवा तो के सर ई जेटलु ईएमएफ आपे पर कितना प्रभाव पसार थाय तो सांभळो धारो के हूं आई जेटलु प्रभाव आपू छु पर अब ये भाग पड़ी है सु भाग पड़े i by 2 i by 2 दाखलो अगरो पड़ी जाए तो शॉर्टकट बनाओ तो मैं 2i जितनो प्रवाह आपो तो बनने माथी सरको प्रवाह i i जैसे चलो i माथी आगड़ गया है आ प्रवाह i1 कहवाय तो आ प्रवाह ने i minus i1 कहवाय। चलो समझो अहीं थी i जितनो आगड़ गयो बे भाग पड़े जो आने i2 को तो आने सु कहवाय i minus i2 कहवाय। हवे बिंदु y से चालो चलो अहीं पहुंचे तो अहीं कोण कोण भेगा थाय छे आ बने भेगा थाय i वत्ता i 2i minus i1 minus i2 सर नियम એવો છે કે જેટલો પ્રવાહ દાખલ કર્યો એટલો પ્રવાહ બહાર આવવો જોઈએ 2i દાખલ કર્યો તો 2i બહાર આવવો જોઈએ 2i બહાર ક્યારે આવે કે જ્યારે અહીંથી પણ i આવતો હોય અને અહીંથી પણ i આવતો હોય તો એનો મતલબ એવો થયો કે i2 માંથી અહીંયા i આવતો ને તો અહીંયા કેટલો ભાગ જશે i2 માઈનસ i હશે બસ આપણું કામ થવા લાગ્યું। चलो आ बने नो सरवाळो करो तो सरवाळो करता खबर पड़ी के i2 i2 उड़ी गया 2i मथी i जता रिया तो अहीं जे प्रवाह आवशे जोजो 2i मथी i गया छे i अने माइनस i तो जेने आटलू बनाई काढ्यो क्या दाखल छे पण એટલું સરળ નથી એકવાર જુઓ તમારે શોર્ટકટ બોલ કે આ ભાગ જે દોરું जो आज भाग रही है आई आई माइनस वन पर आई एरो ऊपर था आई एरो नीचे छह शॉट है बीच का था जो तुम्हें एरो सरको रखो सो तो आंकड़ा उल्टा ही दो ओके भाई जो तुम्हें एरो सरको रखो सो तो आंकड़ा उल्टे दे बस अब तुम्हारा लूप बनाओ तो लूप कितना बनाओ तो एक आलू बनाओ બીજો આ લૂપ બનાવો અને ત્રીજો આખો લૂપ બનાવો। સપોઝ કોઈ વ્યક્તિ ઉપરનો લૂપ બનાવે છે અને આ લૂપ બનાવે છે તો લૂપ નંબર 1 જે લૂપ બનાવીશું એની પર ચોકસાઈ રાખીશું તો લૂપ પહેલું તમારું નામ આપવું પડશે ક્યાંથી સ્ટાર્ટ કરવું। ચલો સપોઝ અહીંથી ચાલુ કરીએ તો a2 b2 b3 a3 બોલો a2 b2 b3 a3 અને ફરી પાછું a2 લૂપ બનાવો। ચલો જોડે જોડે ચાલો તો માઈનસ અને સામે આવો તો પ્લસ તો જોડે જોડે છે ને માઈનસ 2i માઈનસ i1 માઈનસ i2 ઇનટુ r આ એરો અહીંથી ગયો ચલો આ એરો સામે આવ્યો સામે આવે તો પ્લસ i2 minus i into r સામે આવે એટલે પ્લસ તો પ્લસ i2 r
जोड़े जोड़े गया इसलिए माइनस माइनस आई माइनस आई टू इनटू आर बराबर जीरो। आज ये आखू पद आयो तो એમાં એક વાક્ય જુઓ કે દરેકમાંથી r કોમન નીકળશે અને ઉડી જશે એટલે હવે r વિશે ના વિચારો એમને વિચારો ચલો એમને વિચારો તો માઈનસ 2i પ્લસ i1 પ્લસ i2 ચલો પ્લસ i2 માઈનસ i પ્લસ i2 માઈનસ i પ્લસ i2 બરાબર છે બધા માંથી તમારે લાઈન સર શોધવાનું તો લાઈન સર માં પેલા i વાળા જુઓ 1 2 અને 3 તો સાંભળો માઈનસ 2i માઈનસ i માઈનસ i તો આવું લખાય માઈનસ 4i હવે i1 વાળા જુઓ 1 બસ પૂરી વાત લે પ્લસ i1 હવે i2 વાળા જુઓ i2 વાળા 1 2 3 4 તો પ્લસ 4i2 બરાબર 0 તો આને પહેલા લૂપનું પહેલું ઇક્વેશન કહેવાય એટલે આને ઇક્વેશન નંબર 1 છે જોરદાર તમે તો હજી પહેલું સોલ્વ કર્યું છે હવે તમારે બીજું સોલ્વ કરવાનું ચલો બીજો નાનો છે તો લૂપ નંબર 2 આમાં હું તમારી હેલ્પ નહીં કરું જાતે લૂપ બનાવો કઈ રીતે બનાવશો અહીંથી સ્ટાર્ટ કરો a a1 a2 a3 a બનાવો a a1 a2 a3 અને a હવે આપણે r નહીં લખીએ શોર્ટકટ જોડે જોડે ચાલો તો માઈનસ સામે આવો તો પ્લસ જોડે ચાલો છો તો માઈનસ આઈ જોડે ચાલો માઈનસ આઈ માઈનસ આઈ સામે આવે પ્લસ આઈ માઈનસ આઈ સામે આવે પ્લસ આઈ બરાબર છે પ્રૂફ વ્યવસ્થિત લખો તો માઈનસ આઈ પ્લસ આઈ વન બંનેનો સરવાળો પ્લસ આઈ માઈનસ આઈ ટુ પ્લસ આઈ બરાબર 0 હવે કઈક ઉડે છે ખરું તો હા સર પ્લસ આઈ ઉડી ગયા માઈનસ આઈ ઉડી ગયા તો પદ શું આવ્યું આઈ વન માઈનસ આઈ ટુ બરાબર 0 તો આનો મતલબ એવો થયો કે આઈ બરાબર આઈ એટલે કે આઈ વન બરાબર આઈ ટુ લખી શકાય જો આઈ વન અને આઈ ટુ સરખા હોય તો આ કિંમત અહીં લખાશે જો i1 અને i2 સરખા હોય તો એ કિંમત અહીં લખી નાખો તો ઉપરના સમીકરણમાં કિંમત મૂકતા એ સમી 1 માં મૂકતા શું આવશે ખાસ સાંભળજો માઈનસ 4 આવે ચલો બંનેની જગ્યાએ આપણે i1 લખીએ તો 4 ને 5 તો પ્લસ i1 બરાબર 0 આ માઈનસ છે આમ જાય તો પ્લસ તો 5i1 is equal to 4i that implies i1 is equal to 4i by 5 જે હું બનાવી રહ્યો છું બ્રેકેટ એ તમારે ખાસ જોઈ લેવાના i1 અને i2 સરખા છે હજી દાખલો પત્યો નથી હવે તમારે મેઇન બે લૂપ લેવાના કયા મેઇન બે લૂપ એક આખો પરિપથ લો ચલો હવે સ્ટાર્ટ તો જોજો એક કિર્ચોફના બીજા નિયમ પરથી આખો લૂપ બનાવો અહીંથી સ્ટાર્ટ કરો ચલો અહીંથી સ્ટાર્ટ તો માઈનસ આઈ આર માઈનસ આઈ માઈનસ આઈ ટુ આર માઈનસ ટુ આઈ માઈનસ આઈ વન માઈનસ આઈ ટુ ઇન્ટુ આર માઈનસ આઈ માઈનસ આઈ વન ઇન્ટુ આર માઈનસ IR is equal to 0 આ આખા ને થોડું કેલ્ક્યુલેશન આપો ચલો કેલ્ક્યુલેશન આપો તો જુઓ કેટલા થયા તો માઇનસ IR 1 વાર માઇનસ IR 2 વાર એટલે આનું મૂળ લખાય માઇનસ 2IR
હવે અંદર સાદો આપો તો માઈનસ IR પ્લસ I2R માઈનસ 2Y R માઈનસ જો I1 અને I2 સરખા જ છે એટલે માઈનસ 2I1 R બધાને તમે 1 માં કર દો તો 2 ની જગ્યાએ 1 લખી દે એટલે ઈઝી પડે જોજો માઈનસ IR પ્લસ I1 R is equal to 0 કોના બરાબર તો આ આખું લૂપ બેટરીના જેટલું થયું એટલે EMF E લખાય હવે હજી પણ આનું સોલ્યુશન લાવો ચલો કેટલા પદ IR વાળા આયા તો 1 2 3 4 I1 R વાળા પદ ઉડી જાય જો આ માઈનસ 2 પ્લસ 1 એટલે I1 R વાળા પદ ઉડી જાય તો આવું લખી શકાય કેમ ઉડી ગયા કારણ કે આ માઇનસ આયા પ્લસ આયા એટલે ઉડી જશે તો કેટલા પદ રહ્યા 2 જોજો 1 3 1 4 અને 5 તો e બરાબર માઇનસ 5 IR આખું કેટલું કામ કરતી હવે જો આટલી મોટી સર્કિટ ના દોરીએ અને એને સેલી સર્કિટ બનાવીએ તો એ સેરી સર્કિટ કઈક આ રીતે બને આપણે બેટરી જોડ દઈએ આ આખાની જગ્યાએ અવરોધ ધારો કે આર ડેશ છે કેટલા વોલ્ટની બેટરી છે E વોલ્ટની કેટલો પ્રવાહ આપ્યો 2I ચલો ઓહ્મનો નિયમ બનાવો તો આના ઉપરથી ઓહ્મનો નિયમ શું આવે E is equal to 2I R ડેશ બસ સમીકરણ 1 અને 2 ને સરખાઈ કાઢો તો જોઈ શકો છો તે સમીકરણ 1 અને 2 ને સરખાવતા બંનેને સરખાઈએ તો માઈનસ 5IR is equal to 2IR dash II ઉડી ગયા માટે R dash is equal to 5R તો આ આયો ફાઇનલી આન્સર સૌથી અઘરો અને સૌથી લેન્ધી દાખલો તમે જોઈ લીધો એકવાર ધ્યાનથી જુઓ